નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થ વિસ્તારની પંક્તિ 4 અને 5 નો અભ્યાસ કરીશું. તમારે લેખનના ચોપડામાં આ ચોથી અને પાંચમી પંક્તિ લખવાની રહેશે. ચોથી પંક્તિ છે, સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી જ કા ગુલામ. વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિનો આપણે અર્થ વિસ્તાર કરીએ તો જોઈએ. પહેલો પેરેગ્રાફ, આ પંક્તિમાં કવિએ એક માર્મિક એટલે કે રહસ્યમય પ્રશ્ન પૂછીને તેને માનવીની પરવશ એટલે કે બીજા પર આધાર રાખનારી સ્થિતિનું ભાન કરાવ્યું છે. ઈશ્વરે સર્જેલી સૃષ્ટિમાં પશુ પંખીઓ જીવજંતુઓ વગેરે તમામ પ્રાકૃતિક તત્વો સ્વતંત્ર છે. તેમના પર કોઈનું કશું નિયંત્રણ નથી. માત્ર માનવી જ એવો કમ નસીબ છે કે જે ડગલે ને પગલે ગુલામ બની રહે છે. બીજો પેરેગ્રાફ છે, અર્થ વિસ્તારનું વિવરણ જોઈએ આપણે. પશુ પંખીઓ જીવજંતુઓને કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી. એ સૌ જ્યાં ફાવે ત્યાં મુક્ત રીતે હરીફરી શકે છે, પરંતુ માનવીને માટે જાત જાતના નિયમો આચારસંહિતા કાયદા વગેરેનું બંધન હોય છે. એક માનવી અન્ય માનવીને ગુલામ પણ બનાવે છે. ઈશ્વરે માનવીને બક્ષેલી સ્વતંત્રતા પર માનવી જ પર તરફ મારે એ કેટલે અંશે ઉચિત એટલે કે યોગ્ય ગણાય? અર્થ વિસ્તારની પંક્તિમાંથી ફલિત થતો સાર આપણે ત્રીજા પેરેગ્રાફમાં જોશું. માનવીને પણ પ્રકૃતિના તમામ તત્વોની જેમ સંપૂર્ણ સ્વતંત્રતા મળી રહે એવી સમાજ રચના ન થઈ શકે, કવિનો આ માર્મિક પ્રશ્ન છે. આપણે પાંચમી પંક્તિ જોઈ. સર્જન વર્ષોમાં છે, સહાર કણમાં છે. પંક્તિનો પહેલો પેરેગ્રાફ, આ પંક્તિમાં સર્જન અને સંહાર જેવી બે વિરોધાભાસી પ્રક્રિયાઓ વચ્ચે રહેલા મૂળભૂત તફાવત તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે. કોઈ પણ ઇમારતનું સર્જન કરવામાં ઘણો સમય લાગે છે, જ્યારે તૈયાર થયેલી ઇમારતનો નાશ કરવામાં થોડો જ સમય લાગે છે. ઉદાહરણ આપ્યું છે, એક વૃક્ષને ઉછેરવામાં વર્ષો લાગી જાય છે, જ્યારે તેને કાપવામાં 2 કે 4 કલાક જ લાગે છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકી જેવા શહેરોનું નિર્માણ અનેક વર્ષોની જહેમત બાદ થયું હશે, જ્યારે એકાદ બે અણુબોમ્બની અસરથી બંને શહેરો ક્ષણવારમાં પૂરેપૂરા નાશ પામ્યા. તેની સાથે અનેક માનવીઓ પણ મરણને શરણ થયા અથવા અણુરજનથી અસરગ્રસ્ત થયા. આમ સર્જનમાં વર્ષો નીકળી જાય છે, પણ સંહાર માટે એક ક્ષણ પણ પૂરતી થઈ પડે છે. છેલ્લો પેરેગ્રાફ જોઈએ અર્થવિસ્તારનો. અર્થવિસ્તારની પંક્તિ પરથી ફલિત થતો અર્થ એટલે કે સાર, આ પંક્તિમાં સૂચવવામાં આવેલો બોધ સૌએ જીવનમાં ઉતારવા જેવો છે. આપણને કસાઈનો નાશ કરવાનો કોઈ જ અધિકાર નથી. કોઈનો સંહાર કરતા પહેલા આપણે 1000 વખત વિચાર કરવો જોઈએ. આપણે હંમેશા સર્જનનો જ વિચાર કરીએ છીએ. સંહારનો વિચાર સહેજ પણ ક્યારે કર્યો નથી. વિદ્યાર્થી મિત્રો, આ બે અર્થવિસ્તારની પંક્તિ ક્રમ નંબર 4 અને 5 આપીને તમારી લેખનના ચોપડામાં લખીને પાકી કરવાની રહેશે. આભાર.